नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा मा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જૂન સિનિયર કેજી વિષય અંગ્રેજી ભાગ બે, એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 4 થી શરૂઆત કરીશું। પાના નંબર 4 ઉપર એમ ફોર મંકી, શું છે એમ ફોર મંકી? મંકી એટલે વાંદરું। અહીંયા આપણે બાજુમાં જોઈએ તો જુઓ અને ઘૂંટો, આપણે અહીંયા નાની એબીસીડીમાં એમ લખતા શીખીશું। અહીંયા આપણે ટપકા ટપકા જોડી અને અહીંથી એમ લખવાની શરૂઆત કરીશું। ચલો અહીંયા આપણો એમ ફોર મંકી પૂર્ણ થશે, ખબર પડી ગઈ ને બાળકો? ચલો આગળ જોઈએ તો બોલો, ગુંટો અને લખો। આપણે જે રીતે એમ ફોર મંકી પહેલી એબીસીડીનો અહીંયા લખવાનો છે, બધાએ સાથે બોલતા જઈશું અને લખતા જઈશું। અહીંયા પહેલાં ટપકા જોડી લખવાની શરૂઆત કરીશું, ટપકા ટપકા જોડતા જઈએ અને આપણે લખતા જઈશું। બધા બાળકોએ બોલીને લખવાનું છે એમ ફોર મંકી, એ જ પ્રમાણે આગળ પણ એમ ફોર મંકી, એમ ફોર મંકી, એ જ પ્રમાણે આગળના ખાનાઓમાં પણ એમ ફોર મંકી, 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 એ જ પ્રમાણે તમારે નીચેના ખાનામાં પણ એમ ફોર મંકી લખવાનો છે। હવે આપણે આગળ જોઈએ તો બીજી એબીસીડીનો એમ ફોર મંકી અહીંયા લખેલ છે, આપણે અહીંયા આગળ એ જ પ્રમાણે એમ ફોર મંકી બીજી એબીસીડીનો લખવાનો છે એમ ફોર મંકી, એમ ફોર મંકી। અહીંયા આપણે ટપકા ટપકા જોડતા જઈએ અને એમ ફોર મંકી શીખતા જઈશું। બધા જ બાળકોએ બોલી બોલીને લખવાનું છે એમ ફોર મંકી, 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 એ જ પ્રમાણે તમારે બધા ખાનામાં એમ ફોર મંકી લખવાનો છે। અહીંયા પણ એમ ફોર મેટ, અહીંયા એમ ફોર મગ, અહીંયા આગળ જોઈએ તો મૂળાક્ષર એમ નીચે લીટી દોરો, આપણે અહીંયા એમ મૂળાક્ષર શોધી એની નીચે લીટી દોરવાની છે। અહીંયા એમ એ એન, અહીંયા આપણે એમ ગોતી એની નીચે લીટી દોરવાની છે, તો એમ ફોર મંકી ક્યાં છે? તો અહીંયા, એ રીતે આપણે એની નીચે લીટી કરીશું। આગળ જોઈએ તો એમ ઓ ઓ એન, તો અહીંયા એમ ફોર મંકી ક્યાં છે? તો શોધો જો બાળકો, અહીંયા, તો આપણે એની નીચે લીટી કરીશું। સી ઓ એમ બી, તો અહીંયા આપણને એમ ફોર મંકી ક્યાં છે? તો અહીંયા, તો આપણે એ જ પ્રમાણે અહીંયા પણ નીચે લીટી દોરીશું। આગળ જોઈએ તો એફ એ આર એમ, અહીંયા બાળ મિત્રો એમ ક્યાં છે?
આ રહ્યો, એની નીચે આપણે લીટી દોરીશું. આગળ જોઈએ તો પાના નંબર 5 ઉપર અહીંયા પણ એ જ રીતે એમ ફોર મેન, મેન એટલે માણસ. અહીંયા પણ બાજુમાં એ જ પ્રમાણે જુઓ અને ખૂંટો. અહીંયા આપણે આગળ એમ લખ્યો એ રીતે અહીંયા પણ આપણે એમ લખતા જઈશું. બોલો, ખૂંટો અને લખો. અહીંયા આપણે એમ ફોર મંકી બોલતા જવાનું છે અને તમારે લખતા જવાનું છે. એમ ફોર મંકી, એમ ફોર મંકી, એમ ફોર મંકી, એમ ફોર મંકી. એ જ પ્રમાણે બધા જ ખાનામાં પહેલી એબીસીડીનો એમ ફોર મંકી લખવાનો છે અને અહીંયા બીજી એબીસીડીનો એમ ફોર મંકી લખવાનો રહેશે. એમ ફોર મંકી, એમ ફોર મંકી. આગળ જોઈએ તો બાળકો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીંયા આપણે એમ ફોર મંકી મૂળાક્ષર બનાવવાનો છે અને તમારે મનગમતા રંગ પૂરવાના છે. તો આપણે ટપકા જોડતા જઈએ અને એમ ફોર મંકી બનાવતા જઈએ. ટપકા ટપકા જોડી આપણે અહીંયા સુધી લાવીશું. આગળ પણ એ જ પ્રમાણે ટપકા ટપકા જોડતા જઈશું અને મૂળાક્ષર પૂર્ણ કરીશું. તમારે આમાં મનગમતા તમારા રંગ પૂરવાના રહેશે. એમ ફોર મંકી, સમજી ગયા ને બાળ મિત્રો? અહીંયા તમારા મનગમતા તમારે રંગ પૂરવાના છે. આગળ જોઈએ તો આપણે પાના નંબર 6 ઉપર એન ફોર નેસ્ટ. શું છે? એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો, પંખીનો માળો હોય છે ને. સરસ. અહીંયા બાજુમાં જુઓ તો જુઓ અને ઘૂંટો. અહીંયા આપણે એન લખવાનો છે. અહીંયા ટપકા ટપકા જોડી સીધી લીટી કરીશું અને એ જ પ્રમાણે અહીંયા બાજુમાં પણ એન લખીશું. આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. અહીંયા આપણે પહેલી એબીસીડીનો એન ફોર નેસ્ટ લખવાનો છે. અહીંયા આપણે ટપકા જોડતા જઈશું અને એન ફોર નેસ્ટ બોલતા જઈશું અને બધાએ લખતા જઈશું. બધા જ બાળકોએ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. એન ફોર નેસ્ટ, 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 એન ફોર નેસ્ટ. એ જ પ્રમાણે નીચેના ખાનામાં પણ તમારે એન ફોર નેસ્ટ લખવાનો છે. ચલો આગળ જોઈએ તો આ બીજી એબીસીડીનો એન ફોર નેસ્ટ અહીં લખેલ છે. તો આગળ આપણે કઈ રીતે લખવાનું? એન ફોર નેસ્ટ, વચ્ચેની લીટીમાં આપણે એન ફોર નેસ્ટ લખવાનો છે. અહીંયા આપણે ટપકા જોડતા જઈએ અને એન ફોર નેસ્ટ લખતા જઈએ. એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ. આ વચ્ચેની લીટીમાં જ તમારે બાળકો લખવાનું છે. એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ. એ જ પ્રમાણે તમારે બાકીના ખાનાઓમાં એન ફોર નેસ્ટ લખવાનું છે. અહીંયા જોઈએ તો એન ફોર નેલ પણ થાય. આપણે નખ હોય છે ને આંગળીમાં. સરસ. આગળ જોઈએ તો મૂળાક્ષર એન નીચે લીટી દોરો. અહીંયા આપણે સ્પેલિંગો આપેલા છે એમાં એન ફોર નેસ્ટ શોધી એની નીચે આપણે લીટી દોરીશું. અહીંયા જુઓ તો એન
એમાં એન ક્યાં છે બાળકો? તો અહીંયા. તો એ પ્રમાણે અહીંયા આપણે નીચે લીટી દોરીશું. આગળ જોઈએ તો આર આઈ એન જી. તો અહીંયા એન ક્યાં છે? તો અહીંયા એની નીચે લીટી દોરીશું. આગળ જોઈએ તો એમ એ એન. અહીંયા આપણને એન ક્યાં દેખાય છે? તો અહીંયા એ પ્રમાણે એની નીચે લીટી દોરીશું. આગળ જોઈએ તો ટી ઈ એન. અહીંયા એન ક્યાં છે? તો અહીંયા એ જ પ્રમાણે આપણે નીચે એન નીચે લીટી દોરીશું. ચલો બાળકો, આગળ જોઈએ તો પાના નંબર 7 ઉપર એન ફોર નીડલ. નીડલ એટલે શું થાય? સોય. આગળ આપણે જે પ્રમાણે એન ફોર નેસ્ટ લખ્યો એ જ પ્રમાણે અહીંયા જુઓ અને ઘૂંટો. આપણે અહીંયા આગળ જે રીતે શીખ્યા એ જ રીતે અહીંયા પણ આપણે એન ફોર નેસ્ટ લખવાનો છે. અહીંયા આપણે પહેલી એબીસીડીનો એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એ જ પ્રમાણે તમારે બધા જ ખાનામાં એન ફોર નેસ્ટ લખવાનો છે. અને અહીંયા બીજી એબીસીડીનો એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એ જ પ્રમાણે બધા જ ખાનામાં તમારે એન ફોર નેસ્ટ લખવાનો છે. ચલો બાળકો, આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીં આપણે એન ફોર નેસ્ટ લખવાનો છે. આપણે અહીંયા ટપકા જોડતા જઈશું અને એન ફોર નેસ્ટ પૂર્ણ કરીશું. આમાં તમારે બાળકો મનગમતા તમારા રંગ પૂરવાના છે. આગળના મૂળાક્ષરમાં આપણે અહીંથી ટપકા જોડવાનું છે. આ જ રીતે આ મૂળાક્ષરમાં ટપકા જોડતા જઈશું અને એન ફોર નેસ્ટ લખતા જઈશું. તમારા મનગમતા રંગ આ ત્રણેયમાં પૂરવાના છે. ખબર પડી ગઈ ને બાળકો? સરસ. આજે આપણે હોમવર્કમાં પાના નંબર 4 અને પાના નંબર 6 હોમવર્કમાં લખવાનું રહેશે. ચલો બાળકો, આવજો.